નમસ્કાર મિત્રો હું છું મીતા બાજરીના રોટલા તો હંમેશા આપણે બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે બાજરીના લોટમાંથી રોટલી બનાવીશું અને એ પણ આ રીતે પાતળી અને વેલણથી વણીને તમને જો બાજરીના રોટલા ટીપતા ના ફાવે તો આ રીતે તમે વણીને તેની રોટલી પણ બનાવી શકો છો બાજરીના લોટમાંથી બનાવશો ને તો પણ આ રોટલી ખૂબ જ આસાનીથી વણી જશે વણતી વખતે બિલકુલ ફાટશે નહીં અને એકદમ પાતળી પણ બનશે આપણી રૂટિન ઘઉંની રોટલીની જેમ આ રોટલી ફૂલશે પણ ખરી અને એકદમ સોફ્ટ પણ બનશે હવે બાજરીના લોટમાંથી રોટલો બનાવીએ ત્યારે લોટ જો એકદમ કઠણ હોય તો રોટલામાં ઘણીવાર ક્રેક્સ આવી જતી હોય છે અને લોટ જો એકદમ ઢીલો બાંધીએ તો ટીપતી વખતે આપણે રોટલાને હેન્ડલ નથી કરી શકતા પણ આ રીતે રોટલી બનાવશો તો આ બધી સમસ્યા તમને નહીં થાય આ રોટલી માટેનો લોટ આપણે રૂટીનમાં બાંધીએ છે એના કરતાં થોડુંક અલગ રીતે બાંધીને તૈયાર કરવાનો છે તો એના માટે ગેસ ચાલુ કરીને આપણે તેની પર એક તપેલી મૂકીશું હું અહીંયા એક વાટકી જેટલો લોટ લેવાની છું એટલે અહીં હું એક વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકું છું લોટ અને પાણીનું પ્રમાણ સરખું રાખીશું જેટલો લોટ લીધો હોય એટલું જ અહીં આપણે પાણી લેવાનું છે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આજે રોટલી આપણે બાજરીના લોટમાંથી બનાવીએ છીએ એનો સારો કલર આવે એટલા માટે પાણીમાં આપણે ફક્ત એક પીંચ જેટલી હળદર એડ કરીશું અને સાથે આમાં હું અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઉં છું એનાથી રોટલીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે આ સાથે જ આમાં તમારે તલ કે પછી જીરા પાવડર મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો હવે આ રીતે પાણી ગરમ થઈને ઉકળવા લાગે એટલે તરત જ આપણે તેમાં બાજરીનો લોટ એડ કરી દઈશું અહીં આપણે એક વાટકી પાણી લીધું છે તેમાં આપણે એક વાટકી જ લોટ નાખીશું અને લોટ નાખ્યા પછી ગેસને આપણે એકદમ લો કરી દઈશું હવે એ લોટને આપણે બિલકુલ બાફવાનો નથી આ લોટ અને પાણી એ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને હલાવી લેવાનું છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને બરોબર બંધાઈ ગયો છે તો અહીં ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને આ લોટ જલ્દી ઠંડો થઈ જાય એટલા માટે આપણે તેની એક થાળીમાં કાઢી લઈશું આ લોટ એકદમ ગરમ ગરમ હશે એટલે પાંચેક મિનિટ માટે આપણે તેને થોડોક ઠંડો પડવા દઈશું પછી આપણે તેને મસળીશું પાંચ મિનિટ પછી હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને આ લોટને આપણે બરાબર મસળી લેવાનો છે બાજરીના લોટમાં ફાઈબર્સનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે થોડો વૃક્ષ હોય છે ઘઉંના લોટ જેટલો લીસ્સો નથી હોતો એટલે અહીં તમે અડધી મિનિટ માટે આ રીતે તેને સતત મસળી લેશો તો લોટ થોડો લીસો થઈ જશે અને પછી તમે રોટલી બનાવશો તો રોટલી એકદમ કૂણી બનશે લોટને આ રીતે બરાબર મસળી લીધા પછી હવે આ લોટને ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ને પછી આપણે તેની રોટલી બનાવીશું અહીં પાંચેક મિનિટ માટે રેસ્ટ આપ્યા પછી લોટને ફરી એકવાર આપણે થોડીક વાર માટે મસળી દઈશું અહીં તમે લોટ અને પાણી એ બંને માપીને એક સરખું લેશો તો લોટ એનાથી બહુ ઢીલો પણ નહીં બને અને એકદમ કઠણ પણ નહીં બને એકદમ પરફેક્ટ લોટ બન્યો છે આટામણ માટે અહીં આપણે સાથે થોડો કોરો બાજરીનો લોટ પણ લઈશું ઠંડા પાણીને બદલે આ રીતે થોડું ગરમ પાણી કરીને લોટ બાંધશો તો એનાથી લોટમાં થોડી ચીકાસ આવી જાય છે એટલે રોટલી વણતી વખતે પણ બિલકુલ ફાટતી નથી એક વાટકી લોટમાંથી લગભગ છ નંગ જેટલી રોટલી બનીને તૈયાર થાય છે આ રોટલી વણતી વખતે હાથથી બહુ પ્રેશર આપવાની પણ જરૂર નહીં પડે એકદમ હલકા હાથે જ આપણે તેને વણી લઈશું અને ઘઉંની રોટલીની જેમ જ તમારે એને જેટલી પાતળી વણી હોય એટલી વણી શકો છો એ બિલકુલ નહીં ફાટે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ ને કે બાજરીનો રોટલો બનાવીએ એના કરતાં પણ આ રોટલી બનાવવી ખૂબ જ ઇઝી છે ચાલો આપણે તેને શેકી લઈએ અહીં તાવડી થોડી ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં રોટલી શેકવા માટે નાખીશું લોઢીને બદલે અહીં તમારે માટીની તાવડીમાં રોટલી બનાવી હોય તો એમાં પણ બનાવી શકો છો અહીં મીડિયમ ફ્લેમ પર રોટલીને આ રીતે એક બાજુ હલકી શેકી લેવાની છે અને પછી રોટલી પલટાવી દઈએ પછી તરત જ ગેસની ફ્લેમને આપણે એકદમ હાઈ કરી દઈશું ગેસની ફ્લેમને હાઈ કરી દેશો એટલે રોટલી તરત જ ફૂલવા લાગશે હવે એક કોટનના કપડાંની મદદથી આ રીતે તેને પ્રેશ કરીને બધી જ બાજુથી એક સરખી આપણે શેકી લેવાની છે માટીની તાવડીને બદલે આ રીતે તમે લોઢીમાં રોટલી બનાવશો તો એને ફેરવવા માટે તમને બહુ તકલીફ નહીં પડે આને તમારે ઘઉંની રોટલીની જેમ ગેસની ફ્લેમ પર શેકવી હોય તે રીતે પણ શેકી શકાય છે તો આ રીતે બંને બાજુ આછી ડિઝાઇન આવે ભાત પડે એ રીતે અને બિલકુલ કાચી ના ર એ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે હવે રોટલી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેની પર ઘી કે પછી બટર લગાવી દઈશું એનાથી રોટલી એકદમ કોણી પણ બની જશે અને એનો સ્વાદ પણ ખૂબ જ વધી જશે હવે તમને જો બાજરીના રોટલા ટીપતા ના ફાવે ને તો કંઈ વાંધો નહીં આ રીતે તમે રોટલી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે એકદમ પાતળીને સોફ્ટ બનશે તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીં બીજી એક રોટલી પણ હું તમને વણીને બતાવી દઉં બાજરી છે એ ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે તે ગ્લુટન ફ્રી પણ છે બાજરીમાં ફાઇબર્સનું પ્રમાણ પણ થોડું વધારે હોય છે એટલે એને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી એટલે વજન ઘટાડવા માટે પણ એ ખૂબ જ મદદ કરે છે ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટર ઘઉંની રોટલી ખાવાની ના પાડતા હોય છે તો ઘઉંની બદલે આ રીતે તમે બાજરીની કે પછી જુવાની રોટલી બનાવીને પણ ટ્રાય કરી શકો છો જુવાની રોટલી કેવી રીતે બનાવી તેનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલું છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું બાજરી પ્રાકૃતિક રીતે થોડી ગરમ છે એટલે શિયાળામાં રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે અને ઉનાળામાં બાજરીની બદલે તમે આ જ રીતે જુવારની રોટલી બનાવીને પણ ટ્રાય કરી શકો છો અને બાજરી અને જુવાર એ બંનેનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને આ રીતે બંને બાજુથી ફેરવી ફેરવીને સરસ રીતે શેકી લેવાની છે રોટલીને જો તમે એ બરોબર નહીં શેકો ને થોડી કાચી રહેશે તો બાજરીના લોટમાંથી બનાવી છે એટલે એ થોડી ચીકણી લાગશે બાજરી છે એ સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે એટલે એની રોટલી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તમે રોટલા ટીપીને બનાવો એના કરતાં થોડી હલકી અને સોફ્ટ પણ બનશે આ રોટલી ગરમ ગરમ હોય ત્યારે એમાંથી વરાળ ના નીકળે ત્યાં સુધી આ રીતે થોડી છૂટી ગોઠવી રાખવાની ફ્રેન્ડ્સ મારી ચેનલ પર હું હંમેશા કુકિંગ પ્રોસેસને થોડી વધારે ઇઝી અને રેસીપીને થોડી વધારે હેલ્ધી બનાવવા માટેના જુદા જુદા પ્રયત્ન કરતી છું છું આઈ હોપ કે તમને મારી રેસીપીઝ ચોક્કસ પસંદ આવતી હશે આજની આ રેસીપી તમને જો યુઝફુલ લાગે તો એને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને બીજી આવી અનેક રેસિપી શીખવા માટે ચેનલ પર જો તમે નવા વ્યુઅર્સ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલશો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ